साबरकांठा जिल्लामां भारे वरसाद वरस्यो हतो। साबरकांठा जिल्लामां भारे वरसादी आगाही वच्चे वरसाद वरस्यो हतो, जेथी वरसाद वरसता समग्र पंथकमां ठंडक प्रसरी हती अने खुशीनो माहोल जोवा मळ्यो हतो। त्यारबाद वरसाद वरसता खेडूतोमां खुशीनो माहोल जोवा मळ्यो हतो अने साथे ज खेडूतो सारा पाकनी आशा साथे वरसादी माहोलनो आनंद मेळव्यो हतो। ત્યારબાદ સમગ્ર જિલ્લામાં ભારે વરસાદી આગાહી વચ્ચે વરસાદ વરસતા 8 તાલુકામાંથી 3 તાલુકાનો વરસાદી આમ નોંધાયો હતો, જેમાંથી આજે સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીનો નોંધાયેલો વરસાદનો આંક આ પ્રમાણે છે। ખેર બ્રહ્માંમાં 20 મિલીમીટર, ઈડરમાં 21 મિલીમીટર અને પોશીનામાં 16 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। વિંદેસ માંડલિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર। हिम्मतनगर शहर में आवेली न्यू इंग्लिश हायर सेकेंडरी स्कूल में आज वृक्षारोपण कार्यक्रम नो आयोजन करवामां आव्युं हतुं, जेमां धोरण 1 थी 12 ना विद्यार्थीओए स्कूल ना मैदान में वृक्षारोपण कर्यो हतो। राज्य सरकार द्वारा गुजरात ने हरियाळू बने ते माटे विविध संस्थाओ द्वारा वृक्षारोपण करवामां आवी रह्युं छे, जेने लईने साबरकांठा जिल्लाना हिम्मतनगर शहर में महाविनगर विस्तार में आवेली न्यू इंग्लिश हायर सेकेंडरी स्कूल में धोरण 1 થી 12 ના વિદ્યાર્થીઓ સ્કૂલના મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં મોડલ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ધીરુભાઈ પટેલ, ઉપપ્રમુખ શંકરભાઈ પટેલ અને મંત્રી જગદીશભાઈ મોદી સહિત સ્કૂલના પ્રિન્સિપાલ, શિક્ષકો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં દરેક ધોરણ દીઠ વિદ્યાર્થીઓ દ્વારા એક છોડ ઉછેરવાની શપથ લેવડાવવામાં આવી હતી, જો કે 15 થી વધુ વૃક્ષો વિદ્યાર્થીઓ દ્વારા રોપણ કરવામાં આવ્યું હતું। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગર શહેરની ન્યૂ રેલવે કોલોની ખાતે રહેતા જયનાસિંહ શિવદાસસિંહ ગુમ થયેલ હોવાથી આપ સૌને મળી આવે તો સત્વરે જાણ કરવા વિનંતી કરેલ છે। હિંમતનગર રેલવે સ્ટેશન કોલોની ખાતે મારા નાનાભાઈ દીપકસિંહ રેલવેમાં નોકરી કરતા હોય ત્યાં અમે પરિવાર સાથે રહીએ છીએ અને ગઈ તારીખ 12/7/2023 ના 8 કલાકે મારા પિતાશ્રી નામે જયનાસિંહ શિવદાસસિંહ, જાતિ રાજપૂત, ઉંમર વર્ષ 59, હિંમતનગર વાડાઓ, જેઓ ઘરેથી રેલવે સ્ટેશનથી શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જવાનું કહીને નીકળ્યા હતા અને તેમને માનસિક બીમારી છે, જેથી તેઓ મારા મમ્મી નામ માધવી દેવીને સાથે લીધા વગર ગયા હતા અને તુરંત થોડીવારમાં મારા મમ્મી તેમને શોધવા ગયા પણ તેઓ મળ્યા નહીં, જેથી મારા ભાઈ દીપકસિંહ તથા મને નોકરીથી બોલાવી લીધા હતા। ત્યારબાદ ગઈકાલથી આજ દિન સુધી મારા પિતાની શોધખોળ કરવા છતાં નહીં મળી આવતા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાયેલ છે। જયનાસિંહે વાદળી રંગની અડધી બાયની ટી શર્ટ અને નાઇટી પહેરેલ હતી તથા પગમાં પેરાગોન સેન્ડલ પહેર્યા હતા। તેઓ રંગે ગૌ વર્ણ અને શરીરે મધ્યમ બાંધાના હતા તથા ઊંચાઈ આશરે 5 ફૂટ જેટલી હતી, જેથી મારા પિતાશ્રી મળી આવે તો ESC 11 ન્યૂ રેલવે કોલોની મોતીપુરા હિંમતનગર જિલ્લો સાબરકાંઠા તથા મોબાઈલ નંબર 7003768748 પર જાણ કરવા વિનંતી છે। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગર તાલુકાના ગઢડા ગામની સીમમાંથી માદક પદાર્થ પોસડોડા ભરી વહન કરતી કાર પોલીસે ઝડપી પાડી છે। ગુજરાતની સરહદે આવેલા કેટલાક રાજ્યોમાંથી માદક પદાર્થોની હેરાફેરી કરતા 2 ઈસમો ફાટ રીતે ગુજરાતમાં માદક પદાર્થો ઘુસાડતા હતા, ત્યારે સાબરકાંઠા જિલ્લા LCB ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન સાબડી રીતી તલોદ રોડ પર આવેલ ગઢડા ગામની સીમમાં એક શંકાસ્પદ કાર પસાર થઈ રહી હતી, જે દરમિયાન પોલીસની કાર સામે મળતા શંકાસ્પદ કારે તેની સ્પીડ વધારી દીધી હતી અને રોડનો ટ્રેક બદલી નાખ્યો હતો, ત્યારે પોલીસે ગાડીનો પીછો કર્યો હતો અને માદક પદાર્થ ભરીને વહન કરતી આ કાર ગઢડા ગામની સીમમાં આવેલ સાગર વિલેજ સોસાયટી નજીક અટકી હતી, ત્યારે માદક પદાર્થ ભરીને વહન કરતી કારમાં 2 આરોપીઓ સવાર હતા, જે પૈકીનો એક આરોપી ભાગી છૂટવા સફળ રહ્યો હતો તો એક તરફ એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી।
ત્યારબાદ પોલીસે કારની તપાસ કરતા કારમાં મોટા જથ્થામાં પોસ્ટરાનો જથ્થો જોવા મળ્યો હતો, જેમાં 18 જેટલા કાળા કોથળામાં 273 કિલો અને 700 ગ્રામ પોસ્ટરા મળી આવતા જપ્ત કરવામાં આવ્યો હતો, જેની કિંમત અંદાજે 8,21,100 થાય છે, જ્યારે કાર સાથેનો કુલ મુદ્દામાલ 16,31,450 રૂપિયા થાય છે, જે મુદ્દામાલ પોલીસે જપ્ત કરી પોસ્ટરા ક્યાંથી ક્યાં અને કોને આપવા જતા હતા એ દિશામાં તપાસ હાથ ધરી છે. सुरेश थोरी साथ निशा गोरखा, सिटी न्यूज, हिम्मतनगर. ગઈ કાલે તારીખ 20/7/23 રોજ લગભગ બપોરે 2 વાગ્યાની આસપાસ સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, જેના PI શ્રી AG રાઠોડ એ લોકોની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન સાબર ડેરીથી તલોદ રોડ તરફ જતા ગઢોડા ગામની સીમમાં ઓરેકલ સિરામિકની ફેક્ટરી નજીક પહોંચતા સામેથી એક સફેદ કલરની કાળા કાચવાળી મહિન્દ્રા મરાજો કંપનીની ગાડી જોવા મળી, અને એ ગાડી પોલીસની ગાડી જોઈને સામેની બાજુના સાઈડ રોડ ઉપર જતી રહી, અને એની હરકત શંકાસ્પદ લાગતા પોલીસે એનો પીછો કર્યો, અને ત્યાં આગળ જતાં એ સાગર સોસાયટી આગળ જઈને ગાડી ઊભી રહી. એને ચેક કરતા જેનો વાહન ચાલક હતો ડ્રાઈવર, એ ગાડી મૂકીને અને બીજો એની સાથે બેસેલો ઈસમ પણ, એ બંને સામેના ખુલ્લા ખેતરવાળી જગ્યામાં ભાગવા લાગ્યા. એટલે પોલીસે એની પાછળ એનો પીછો કરતા એક વ્યક્તિ જે વાહન ચાલક હતો એ ભાગી ગયો, બીજો એની સાથેનો જે વ્યક્તિ હતો જે અંડર એજ હતો બાળકિશોર એને પકડ્યો, અને એને પૂછતા એણે જણાવ્યું કે એની સાથેનો જે માણસ હતો એનું નામ વિક્રમ જાટ કરીને હતું, જે બાડમેરનો છે, અને એને પોતાની ગાડી વિશે પૂછતા એણે જણાવ્યું કે એની અંદર પોસ્ટ ડોડા છે, જે પછી ચેક કરતા પોલીસે એ પ્રકારનો NDPS એક્ટ અંતર્ગત 273.700 kg અને ટોટલ અમાઉન્ટ 8,21,100 અને મુદ્દામાલ અને ગાડીની સાથે ટોટલ 16,31,450 રૂપિયાનો ટોટલ કેસ કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર NDPS નાર્કોટિક્સ એક્ટ અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો. ક્યાંથી ક્યાં લઈ જવામાં આવ્યો હતો અને ક્યાંથી આવ્યો તે દિશામાં કોઈ તપાસ ચાલુ હતી? MP થી નીકળીને આ લોકો બાડમેર તરફ એ લઈને જતા હતા માલને, અને ત્યાં વચ્ચે પોલીસે એને પેટ્રોલિંગ દરમિયાન પકડી લીધું. કઈ દિશામાં તપાસ ચાલુ? દિશામાં એટલે હવે જે એનો જે અન્ય જોડે જે ભાગી ગયેલ છે ઈસમ એને પકડવા ઉપર, અને આ માલ લઈને એ લોકો ક્યાં ડિસ્ટ્રીબ્યુટ કરવા જઈ રહ્યા હતા અથવા તો કોઈ એની આગળની ફર્ધર ચેઇન મળે તો એના ઉપર.